Hello everyone. Actually, I'm Koban. O Ishwara Bhaji Tani Motu Chetu Janam Gunatara Nita Gaiye Thaya Amara Kam. Om Shanti Shanti Shanti. Chalo. આજે આપણે શું કરવાનું છે W ની ઓળખ વસ્તુ સાથે કરવાની છે અને શું કહેવાય W કહેવાય આ W ની ઓળખ તમે શેમાં કરી આપણી બુક માંથી કરી આજે આપણે W ની ઓળખ વસ્તુ સાથે કરીશું તેમાં બુક ની અંદર જે પિક્ચર આપેલા છે તે વસ્તુ પણ હશે અને બુક ની અંદર જે પિક્ચર નથી આપેલા તે પણ વસ્તુ હશે તો આપણે બંને ઓળખવાના છે W થી શરૂ થતી વસ્તુ ઓકે ચલો આ બધી W થી શરૂ થતી વસ્તુ છે આપણે તેને ઓળખીએ ચલો આ ગ્લાસ ની અંદર શું ભરેલું છે પાણી ભરેલું છે તો પાણીને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ વોટર શું કહીએ છીએ વોટર તો W ફોર વોટર પછી આ શું છે તમને બધાને ખબર છે જોયું જ હશે તમે શું છે ઘઉં છે શું છે ઘઉં તો ઘઉંને અંગ્રેજીમાં શું કહેવાય વ્હીટ કહેવાય તો W ફોર વ્હીટ તમે બધા જે રોટલી ખાવ છો એ શેની બને ઘઉંની બને વ્હીટની બને તો W ફોર વ્હીટ આ શું છે તમે ફળોના નામની અંદર શીખી ગયા હશો યાદ છે શું છે આ વોટરમેલન છે તરબૂચ ગુજરાતીમાં આપણે તરબૂચ કહીએ અંગ્રેજીમાં વોટરમેલન તો W ફોર વોટરમેલન આ શું છે આ તો ટોય છે T ફોર ટોય પણ તેમાં જો નીચે શું આપેલું છે વ્હીલ આપેલા છે શું આપેલા છે વ્હીલ ટાયર શું કહેવાય તેને ટાયર તો અંગ્રેજીમાં વ્હીલ કહીએ તો W ફોર વ્હીલ જેના વડે આ ટ્રેક્ટર ચાલે વ્હીલ વડે W ફોર વ્હીલ આ શું છે બધાને ખબર છે આ છે વોચ જેના વડે આપણે ટાઈમ જોઈએ આ શેમાં પહેરવાની હોય હાથમાં પહેરવાની હોય કાને શું કહેવાય વોચ તો W ફોર વોચ જો આપણે દિવાલ ઉપર જે ઘડિયાળ રાખીએ તેને વોચ ના કહેવાય તેને શું કહેવાય ક્લોક કહેવાય અને જે હાથમાં પહેરીએ તેને વોચ કહેવાય ઓકે બંને અલગ અલગ છે કહેવાય બંનેને ઘડિયાળ જ પણ દિવાલની ઘડિયાળને ક્લોક કહીએ અને હાથમાં પહેરવાની ઘડિયાળને શું કહીએ વોચ આને કહેવાય વોચ W ફોર વોચ W ફોર વુડ જો આ શું છે બારી છે તો બારીને આપણે અંગ્રેજીમાં વિન્ડો કહીએ છીએ તમારા ઘરની અંદર પણ બારી હશે હશે ને તો તેને આપણે વિન્ડો કહીએ તો W ફોર વિન્ડો વિન્ડો એટલે બારી W ફોર વિન્ડો ચલો આપણે વન મોર ટાઈમ રિવિઝન કરીએ ઓકે W ફોર વોટર W ફોર વીટ W for watch, W for watermelon, W for wheel, W for wall, W for wood and W for window. તો આ રીતે તમારે